શ્રીરામ દીકરાઓ, આપણે છેલ્લે એકમ કોષ અને તેના પ્રાચલ વિશે માહિતી મેળવી. હવે આજે આપણે આદિમ એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ તેના વિશે શીખવાના છે. કેન્દ્રિત એકમ કોષમાં વળી પાછા તેના પ્રકાર છે, તો એ બધાને બહુ વ્યવસ્થિત બહુ સારી રીતે આજે આપણે એની સમજણ મેળવી. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. એકમ કોષોને વિસ્તૃત રીતે બે પ્રકારોમાં વિભાજિત કરી શકાય છે, આદિમ એટલે પ્રિમિટિવ અને કેન્દ્રિત એકમ કોષ સેન્ટર્ડ એકમ કોષ. હવે આપણે સમજવાનું છે કે આદિમ એકમ કોષ કોને કહેવાય અને કેન્દ્રિત એકમ કોષ કેને કહેવાય. તો જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાના સ્થાન પર હાજર હોય તો તેને આદિમ એકમ કોષ કહેવાય, અને કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનો પર પણ ધરાવતો હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહે છે. આપણે ઉપરની આકૃતિમાં સમજીએ. જો આ એના ખૂણા છે, અહીંયા તો પરમાણુ અણુ કાયમ એટલે ઘટક કણો એ માત્ર ખૂણા ઉપર જ આવે, બીજી કોઈ જગ્યાએ નહીં આવે. તો એને આદિમ કોષ અથવા આદિમ એકમ કોષ તરીકે એને ઓળખવા, પ્રિમિટિવ એકમ કોષ તરીકે એને ઓળખાય. પણ ખૂણા પણ તો આવેલા જ હોય, પણ ખૂણા સિવાય અન્ય ભાગમાં, દાખલા તરીકે બાજુની મધ્યમાં આવેલા હોય, આધાર પર આવેલા હોય, તો ખૂણા સિવાય, ખૂણા પણ તો આવેલા જ હોય, પણ ખૂણા સિવાય અન્ય ભાગમાં પણ પરમાણુ અણુ કે આયનો ગોઠવાયેલો હોય, ઘટક કણો ગોઠવાયેલો હોય, તો તેને કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. હવે કેન્દ્રિત એકમ કોષ એના ત્રણ પ્રકાર છે, અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. અને વ્યાખ્યા જોતા પહેલા આપણે એની આકૃતિ જોઈએ અને પછી પાછા વ્યાખ્યા પર આવીએ. હવે સાદો ગણ આદિ, જેમાં આપણને દેખાય કે ફક્ત ખૂણા પર ઘટક કણો હાજર છે, પરમાણુ અણુ ક્યાંય હાજર છે, અને આદિમ ગણ અથવા સાદો ગણ તરીકે ઓળખાય. હવે કેન્દ્રિત ગણની અંદર દાખલા તરીકે આપણે જોઈએ તો અંતઃ કેન્દ્રિત ગણ, હવે બરાબર ધ્યાન રાખજો, તમને બરાબર આવડી જશે. અંતઃ કેન્દ્રિત ગણ કોને કહેવાય? તો ખૂણા પર તો પરમાણુ આવેલા જ છે, પણ ઘનની મધ્યમાં એક પરમાણુ ગોઠવાયેલો હોય, અંતઃ કેન્દ્રિત, એને બીસીસી તરીકે ઓળખાય, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ, એનું ફૂલ ફોર્મ છે બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ, બીસીસી, એ નામ વધારે આવ્યા કરશે. તો અંતઃ કેન્દ્રિત, ફરી પાછા ઘનના ખૂણા પર, તે સિવાય ઘનની મધ્યમાં જો ઘટક કણ ગોઠવાયેલો હોય તો તેને અંતઃ કેન્દ્રિત ગણ તરીકે ઓળખાય છે. હવે ફલક કેન્દ્રિત, તો ફલક કેન્દ્રિત ની અંદર જો ખૂણા પર તો છે, આઠે આઠ ખૂણા પર એક એક પરમાણુ ગોઠવાય છે. હવે ઘનની અંદર દીકરાઓ છ ફલક આવે, તો દરેક ફલકની મધ્યમાં એક એક પરમાણુ ગોઠવાયેલો હોય, તેને ફલક કેન્દ્રિત ગણ તરીકે ઓળખાય. અંદર કોઈ પૂછે કે ભાઈ ફલક કેન્દ્રિત ગણ કોને કહેવાય? તો ભાઈ ઘનના ખૂણા સિવાય દરેક ફલકની મધ્યમાં એક એક પરમાણુ ગોઠવાયેલો હોય એને ફલક કેન્દ્રિત ગણ તરીકે ઓળખાય છે. જો દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ આપણે, તો આ એક ફલક છે, તેની મધ્યમાં એ રીતે બેટરી અમે જે નીચે તેની મધ્યમાં આવી, હવે આગળ, આ પાછળ, આ આજુમાં અને આ બાજુમાં, એટલે એક બે ત્રણ ચાર પાંચ છ, થઈ ગયા. તો દરેક ફલકની મધ્યમાં એક એક પરમાણુ ગોઠવાયેલો હોય એને ફલક કેન્દ્રિત ગણ તરીકે ઓળખવામાં આવે. હવે અંત કેન્દ્રિત ગણ, બસ અંત કેન્દ્રિત છે, તે
तीजो प्रकार अंतःकेंद्रित फलक केंद्रित आपने जोयो एने एफसीसी तरीके ओळखाय जे फलक केंद्रित छे तेने फेस सेंटर्ड क्यूबिक क्लोज पैक अरेंजमेंट अब तीजो प्रकार अंतःकेंद्रित जो खूणा पर तो आवेला छे आ ध्यान खूणा पर ओ कोई पण बे सामसामीनी फलक होय तेनी मध्यमा परमाणु गोठवायला होय तो आवो जे गण छे एना अंतःकेंद्रित गण तरीके ओळखवामां आवे पाछो તો બોલે એટલે તમને યાદ રહી જવું છે અંતઃકેન્દ્રિત આવો એકમ કોષ ખૂણા પર રહેલા કણો ઉપરાંત અંતઃકેન્દ્રમાં એક ઘટક કણ એટલે પરમાણુ અણુ કે આયન ધરાવતો અંતઃકેન્દ્ર એટલે કોણ ઘનની મધ્યમાં ફલક કેન્દ્રિત એકમ કોષ આવો એકમ કોષ તેના ખૂણા પર રહેલા ઘટક કણો ઉપરાંત એટલે ખૂણા પર તો ખરા જ દરેક ફલકના કેન્દ્રમાં એટલે મધ્યમાં એક ઘટક કણ ધરાવે છે અંતઃકેન્દ્રિત આવા એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ એવા બે ફલકના કેન્દ્રો પર હાજર હોય છે તો સાદો ગણ પછી કેન્દ્રિત ગણની અંદર અંતઃકેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત ઓકે ક્લિયર આટલું બોલે છે સ્ફટિકોના બોડા વૈવિધ્યનું નિરીક્ષણ કરતા એવું તારણ કાઢી શકાય તે બધાનો સાત નિયમિત આકારમાંથી કોઈ એકમાં સમાવેશ થાય છે આ મૂળભૂત નિયમિત આકારોને સાત સ્ફટિક પ્રણાલીઓ કહેવામાં આવે છે અને જે સાત મૂળભૂત આકાર છે એ જે પ્રણાલી છે તેને સાત સ્ફટિક પ્રણાલી તરીકે ઓળખાય આપેલો સ્ફટિક કઈ પ્રણાલીમાં સમાવેશ થાય છે તે ફલકો વચ્ચેના ખૂણા માપીને તથા તેના આકારની મુખ્ય બાબતોને વ્યાખ્યાયિત કરવા કેટલીક અક્ષોની જરૂર પડે છે તે નક્કી કરવાથી તે નિર્ધારિત કરી શકાય છે અહીં સ્ફટિકની જે સાત સ્ફટિક પ્રણાલી છે ઉપર લેજો તો તેને આપેલું છે દરેકના અહીંયા શેપ તમને બતાવેલા છે એક છે સમઘનીય આની અંદર તમારે શું નજર રાખવાનું અહીંયા જો આ એ જે છે બી અને સી તો લઈ લો એ બી સરખા સી ને એ સરખા તો બી ને સી સરખા થઈ જશે એટલે ત્રણ ત્રણ બાજુ સરખી પછી એના ખૂણા જો તો ખૂણાની અંદર આલ્ફા 90 બીટા 90 ને ગેમા 90 એટલે ત્રણ ત્રણ ખૂણા પણ કેવા છે સરખા છે તો આ તમારે યાદ રાખવાનું સમઘનીય જે સ્ફટિક પ્રણાલી છે એમાં ત્રણ ત્રણ બાજુ સરખી અને તેના ત્રણ ત્રણ ખૂણા પણ સરખા તેવી રીતે ચતુષ્કોણીય તો એની માહિતી અહીં આપેલી છે આપણે ટેબલમાં નીચે જોઈએ આ ઓર્થોરોમ્બિક પ્રણાલી કહેવાય આ આકાર પરથી એને નામ આપેલા છે આ ષટ્કોણીય પ્રણાલી એ જ રીતે રોમ્બોહેડ્રલ પ્રણાલી મોનોક્લિનિક પ્રણાલી અને ટ્રાઇક્લિનિક પ્રણાલી આ 1 2 3 4 5 6 7 આ રીતે ટોટલ 7 પ્રણાલી છે અને એની 3 3 બાજુ કેવી હોય અને 3 3 ખૂણા કેવા હોય તે આપણે એના ટેબલમાં શીખવાના છે ઉપર લેજો ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિસે દર્શાવ્યું કે માત્ર 14 શક્ય ત્રિપરિમાણીય લેટિસ છે અને તેઓને બ્રેવિસ લેટિસ કહે છે અહીં અંડરલાઈન કરી દો આવા લેટિસના એકમ કોષોને નીચેના ખાનામાં દર્શાવ્યા છે તેમના આદિમ એકમ કોષની તથા તેઓ બનાવી શકતા હોય તેવા કેન્દ્રીય એકમ કોષની લાક્ષણિકતાઓની યાદી કોષ્ટકમાં દર્શાવી છે આ કોષ્ટક આવે છે હવે દીકરો આ જે ટેબલ છે તે તમારે એમસીક્યુ ની અંદર મોસ્ટ આઈડી છે તમારા બોર્ડમાં પણ અને એન્ટ્રન્સમાં પણ આમાંથી પૂછવાની સંભાવના મેક્સિમમ છે એટલે આ જે ટેબલ છે તે તમારે એકદમ 100% કમ્પ્લીટ મોડે કરવાનું છે આની અંદર જે સાત પ્રણાલી આપેલી છે આપણને તો તમારે ઘરે જે તમારે યાદ રાખવાની ક્ષમતા હોય તે પ્રમાણે આ ઉપર આકૃતિ પરથી આના ધારની લંબાઈ અને ખૂણા આપેલા છે આ કેટલા વિચલન એના બને તે છે અને એના ઉદાહરણ છે એટલે આપણે એને સમજીને યાદ રાખવા પ્રયત્ન કરીએ સમઘનીય ઉપર જોયું તો એના શક્ય વિચલન કેટલા તો આદિ અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત આ ત્રણની અંદર એનું વિચલન શક્ય છે એના ધારની લંબાઈ ત્રણે ત્રણ સરખી એના ત્રણે ત્રણ ખૂણા 90 ડિગ્રીના છે ને આવી રીતે
સમગનીય પ્રકારમાં વિચલન કોણ કોણ પામે તો સોડિયમ ક્લોરાઇડ ઝિંક બ્લેન્ડ અને કોપર આ ઝિંક સલ્ફાઇડ એના બે સ્વરૂપ છે ZnS એમાં એક છે ઝિંક બ્લેન્ડ અને બીજું છે વુડઝાઇન બંનેના સૂત્ર એક જ એની અંદર એની જે ગોઠવણી છે પરમાણુની તે જુદી જુદી હોય એ રીતે એને અલગ કરેલા છે ભવિષ્યમાં કામ લાગશે અહીં જે શબ્દ છે ઝિંક બ્લેન્ડ તો એ કોણ છે ઝિંક સલ્ફાઇડ જ છે તો તમને પરીક્ષામાં પૂછે તો ભાઈ એ બરાબર બી બરાબર સી અને આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી હોય તો તેવા ઉદાહરણ તમારાથી બધા આપી દે તો તમારે ઓળખી કાઢવાના NaCl તો સમગનીય છે ચલો હવે ચતુષ્કોણીય એના વિચલન આદિમ અને અંતઃ કેન્દ્રિત છે એમાં જો બે દાળ સરખી છે ત્રીજી સરખી નથી એ બરાબર બી બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી એના ત્રણે ત્રણ ખૂણા સરખા છે એના ઉદાહરણમાં સફેદ ટીન ટીન ડાયોક્સાઇડ ટિટેનિયમ ડાયોક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ એ તમારે યાદ રાખવું પડશે ઓર્થોરોમ્બિક આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત એટલે ચારે ચાર એના શક્ય વિચલન છે એની ત્રણે ત્રણ બાજુ જુદી જુદી છે પણ એના ત્રણ એંગલ સરખા છે એમાં ઉદાહરણ રોમ્બિક સલ્ફર પોટેશિયમ નાઇટ્રેટ અને બેરિયમ સલ્ફેટ ટૂંકમાં આ જે છે દીકરાઓ તે આ રીતે સ્ફટિકીકરણ પામતા હોય એ રીતે ષટ્કોણીય અને શક્ય વિચલન એક જ છે આદિમ એમાં બે ધાર સરખી એક જુદી આલ્ફા બીટા 90 છે અને ગેમા 120 છે એનું ઉદાહરણમાં ગ્રેફાઇટ ઝિંક ઓક્સાઇડ કેડમિયમ સલ્ફાઇડ રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય એનું શક્ય વિચલન આદિમ એમાં ત્રણે ત્રણ ધાર સરખી એટલે ત્રણે ત્રણ ખૂણા જુદા જુદા છે સરખા નથી એટલે 90 નથી કેલ્સાઇટ અને સિનેબાર કેલ્સાઇટ કેલ્શિયમ કાર્બોનેટ અને સિનેબાર મર્ક્યુરી સલ્ફાઇડ મોનોક્લિનિક આદિમ ને અંત કેન્દ્રિત ત્રણે ત્રણ ધાર જુદી જુદી આલ્ફા ગેમા 90 બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ઉદાહરણમાં મોનોક્લિનિક સલ્ફર સોડિયમ સલ્ફેટ સજળ ટ્રાઇક્લિનિક શક્ય વિચલન એક જ આદિમ ત્રણ ધાર જુદી જુદી ત્રણે ત્રણ ખૂણા 90 ના નથી ઉદાહરણમાં પોટેશિયમ ડાયક્રોમેટ કોપર સલ્ફેટ સજળ અને H3DO3 બરાબર તો આ તમારે જે ટેબલ અહીંયા સુધી સાત સ્ફટિકના વિચલન છે તેને તમારો દીકરો પરફેક્ટ કરે તમારી જે યાદ રાખવાની ક્ષમતા હોય તે પ્રમાણે એને મોડે કરજો હવે બ્રેવિક લેટિસના જે 14 પ્રકાર છે તો એ તમને અહીંયા આકૃતિમાં બતાવેલા છે એટલે આપણે સિમ્પલ જોઈ લઈએ પહેલા ત્રણ એમાં બધી બાજુઓ સરખી લંબાઈની અને ફલક વચ્ચેના બધા ખૂણા 90 ના હોય બરાબર ત્રણ થયું ભલે ત્રણ ને બે પાંચ એક બાજુ બીજી કરતા લંબાઈમાં જુદી અને બધા ફલક વચ્ચેના બંને ખૂણા 90 ડિગ્રીના ઉપર લેજો પાંચ ને ચાર 9 ચાર ઓર્થોરોમ્બિક બીન સરખી બાજુઓ અને ફલક વચ્ચેના બધા ખૂણા 90 ઉપર લેજો 9 10 ને 11 બીન સરખી બાજુઓ બે ફલકના ખૂણા 90 કરતા અલગ અને 12 13 ને 14 એટલે 3 14 14 એના જે બ્રેવિસ લેટિસ છે તે કેવી રીતે બને તે આપણને અહીંયા સમજાવેલું છે બરાબર ચલો એકમ કોષમાં પરમાણુની સંખ્યા આપણે જાણીએ છીએ કે કોઈ પણ સ્ફટિક લેટિસ વિપુલ સંખ્યામાં એકમ કોષથી બનેલા હોય છે અને દરેક લેટિસ બિંદુ એક ઘટક કણથી રોકાયેલ હોય છે હવે આપણે એ ગણતરી કરીએ કે દરેક કણનો કેટલો ભાગ વિશિષ્ટ એકમ કોષમાં સમાવિષ્ટ હોય છે
આપણે ત્રણ પ્રકારના સમઘનીય એકમોને ગણતરીમાં લઈશું અને સરળતા ખાતર ધારી લઈશું કે દરેક ઘટક કણ પરમાણુ છે. આદિમ અથવા સાદો ઘન એકમ કોષ આપણે દીકરાઓ શીખવાના ફરી પાછો કેમ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા હવે એને જો તમારે શીખવું હોય તો જે પરમાણુ જે જગ્યા પર રહેલા હોય તો એ કેટલા એકમ કોષ સાથે સંમિલિત હોય સંકળાયેલા હોય તે મૂળભૂત છે તે મેઇન છે તે તમને યાદ રહેવું જોઈએ. જરાક આપણે જોઈ લઈએ બુકમાં ચકબર જરા કોઈ જગ્યા સાથે આપેલું હોય તો ઠીક નહીં તો હું તમને લખીને સમજાય છે. દાખલા તરીકે એકમ કોષની અંદર કોઈ પરમાણુ ખૂણા પર હોય તો એક પરમાણુ સાથે આઠ એકમ કોષ સંમિલિત હોય. કોઈ પરમાણુ એમ સમજી લો કે ભાઈ ફલકની મધ્યમાં હોય તો યાદ રાખવાનું એની સાથે બે એકમ કોષ સંમિલિત હોય. થર્ડ વન, જો પરમાણુ ધાર પર હોય તેની સાથે ચાર એકમ કોષ સંમિલિત હોય. જો ઘનની મધ્યમાં હોય તો એની સાથે કોઈ પણ એકમ કોષ સંમિલિત હોતા નથી, પોતે એકલો જ હોય. ફરી પાછા રિવિઝન કરીએ અને તમારે બરાબર યાદ રાખવાનું છે. ઇવન આ ચેપ્ટરના જે ન્યુમેરિકલ્સ છે દાખલા તો એની અંદર પણ તમને આ ખૂબ કામ લાગશે. ફરી પાછા જો ખૂણા પર પરમાણુ ગોઠવાયેલો હોય તો યાદ રાખો બરાબર એક ખૂણા સાથે આઠ એકમ કોષ સંમિલિત હોય. એટલે ખૂણા પર પરમાણુ હોય તો સમજવાનું કે એકમ કોષ તેનો હિસ્સો કેટલો હોય તો એ એક અષ્ટમાંશ જેટલો જ હોય. ફલકની મધ્યમાં કોઈ પરમાણુ ગોઠવાયેલો હોય એની સાથે કેટલા એકમ કોષ સંમિલિત હોય? બે એકમ કોષ સંમિલિત હોય. એટલે એનો અર્થ એમ થયો કે એક એકમ કોષ થી અડધો ભાગ આવે એટલે એક તૃતીયાંશ. ધાર પર કોઈ પરમાણુ હોય તો એની સાથે ચાર એકમ કોષ સંમિલિત હોય. ચાર એકમ કોષ સંમિલિત હોય તો એકમ કોષ થી તેનો હિસ્સો કેટલો હોવાનો? 1/4. અને ઘનની મધ્યમાં કોઈ પરમાણુ હોય તો એકલો જ હોય, એની સાથે કોઈ એકમ કોષ સંમિલિત હોતા નથી. બરાબર, તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે. એને પહેલા તમારી નોટબુકની અંદર લખી લેવું, પછી આપણે
એકમ પોષિત પરમાણુની ગણતરી કરીએ બરાબર સાદા ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તો સાદા ઘનની અંદર સાદો ઘન કોને કહેવાય તો ભાઈ જેના 8 ખૂણા પર 8 પરમાણુ ગોઠવાયેલા હોય તો તેને સાદો ઘન તરીકે ઓળખાય હવે એકમ કોષ દીઠ એમાં પરમાણુની સંખ્યા કેટલી એની ગણતરી કરવી હોય તો આ એક ખૂણા પર એક પરમાણુ ગોઠવાયેલો છે દીકરા બરાબર ધ્યાન આપજો અહીં હવે એક પરમાણુ તો આપણે દેખાય છે પણ આ પરમાણુ સાથે કેટલા એકમ કોષ સંમેલિત હોય 8 તો અહીં એક એકમ કોષ દીઠ આનો હિસ્સો કેટલો થવાનો 1 અષ્ટમાંશ જેટલો થાય કારણ કે આને આ પરમાણુ દેખાય ભલે એક દેખાય તમને પણ આની સાથે બીજા 8 એકમ કોષ સંમેલિત હોય લેકમાં એનો જે હિસ્સો છે તે 1/8 જેટલો આવે એટલે બધામાં જ સરખું થશે તો હવે સાદા ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી તો જોજો ખૂણા 8 અને મલ્ટીપ્લાય 1/8 8 ગુણ્યા 1 અષ્ટમાંશ થશે એટલે જવાબ કેટલો આવ્યો 1 એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 1 થશે ભલે તમને અહીંયા 8 ખૂણા 8 પરમાણુ દેખાય પણ એ બધા 8 પરમાણુ સાથે બીજા એકમ કોષ સાથે સંમેલિત હોય એટલે 1 ભાગે હિસ્સો ખાલી 1/8 જેટલો જ આવે તો એ તમને દેખાય છે 1 ભાગે જે હિસ્સો છે તે કેટલો આવે 1/8 જેટલો હિસ્સો આવે એવા 8 પરમાણુ છે એટલે 8 ગુણ્યા 1/8 એટલે કેટલો જવાબ આવ્યો 1 એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી કહેવાય 1 કહેવાય હવે જો જરાક સાઈડ પર આવો એકમ દરેક સમઘનીય એકમ કોષમાં 8 ખૂણા પર 8 પરમાણુ હોય અને એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા કેટલી તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1 પરમાણુ થશે બરાબર તો આ થઈ સાદા ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ઉપર લેજો હવે અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ઉપર જશે કઈ આકૃતિ ના આવે ધ્યાન આપજો અહીંયા તરત જ આવડી જશે અને આજીવન આવડી જશે અંતઃકેન્દ્રિત ઘન કોને કહેવાય તો 8 ખૂણા પર 8 પરમાણુ અને ઘનની મધ્યમાં 1 પરમાણુ હવે ખૂણા પર હોય તો હવે ગણતરી આપણને આવડી ગઈ એટલે એક જ થાય એટલે 8 ખૂણા ગુણ્યા 1 અષ્ટમાંશ દરેક ખૂણાનો પરમાણુ એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1 પરમાણુ થયો એટલે ખૂણાની ગણતરી બધી ગઈ અને ઘનની મધ્યમાં હોય કરતા જ મેં તમને લખાયેલું કે કોઈ એકમ કોષ સાથે સંમેલિત નથી તે એકલો જ છે એટલે એક અંતઃકેન્દ્રિત પરમાણુ 1 ગુણ્યા 1 એટલે આ 1 પરમાણુ એટલે 1 ખૂણા પરનો અને ઘનની મધ્યમાં 1 વત્તા 1 એટલે 2 એટલે તમને કોઈ પૂછે કે અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી થશે 2 થશે બરાબર સમજ પડી ફરી પાછા એકવાર અંતઃકેન્દ્રિત ઘન તો ભાઈ 8 ખૂણા પર 8 પરમાણુ અને ઘનની મધ્યમાં 1 પરમાણુ હવે 8 ખૂણા પર પરમાણુ છે તેની ગણતરી શીખી ગયા 1 આવે અને ઘનની મધ્યમાં છે તે એ કોઈ સાથે વહેંચાયેલો નથી પોતે એકલો જ છે આ કોઈ સાથે વહેંચાયેલો હતો બે સાથે વહેંચાયો તો અડધો થઈ જશે ત્રણ સાથે વહેંચાયેલો હતો તો એક તૃતીયાંશ થઈ જશે ચાર સાથે વહેંચાયેલો તો એક ચતુર્થાંશ થઈ જશે દાખલા તરીકે એક પિતા હોય તેનો એક જ સંતાન હોય તેની બધી પ્રોપર્ટી એના સંતાનની જ થાય એના બે દીકરા હોય તો અડધું થઈ જાય ચાર દીકરા હોય તો ચતુર્થાંશ ચારને ભાગવું પડે તેમ આ કોઈ સાથે વહેંચાયેલો નથી એટલે પોતે એકલો જ છે એટલે અહીં એક આવી ગઈ 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા 1 આ ખૂણા પરના અને ઘનની મધ્યમાં એટલે ટોટલ 2 પરમાણુ થયા એટલે અંતઃકેન્દ્રિત એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી તો તમારે કહેવાનું હવે 2 પરમાણુ કેવી રીતે ગણતરી સમજાવતા આવડવું જોઈએ અંતઃકેન્દ્રિત એટલે BCC
बॉडी सेंटर्ड क्यूबिक क्लोज़बैक अरेंजमेंट अभी सीसीडी बराबर याद आता है पहले तो अबे फलक केंद्रित गणावे बस इतने अपन ने तरह दिमाग में आइडिया है कि खूना पर तो परमाणु पड़ा आठ खूना पर आठ परमाणु लेनी गणत्री एक था ये बात बोली थी वो जो फलक के मध्य में परमाणु गोठवाई लो है तो ये बे एकम को साथे सम्मिलित हो जाए तो अबे ये परमाणु कितना है तो फलक के मध्य में छह परमाणु है तो बे एकम को साथे सम्मिलित हो तो छह भागे बे करवा पड़े એટલે છ ફલક કેન્દ્રિત પરમાણુ ગુણ્યા એક તૃતીયાંશ પરમાણુ પ્રતિ એકમ કોષ એટલે છ ગુણ્યા એક તૃતીયાંશ એટલે કેટલા થયા ત્રણ આ એક ખૂણા પર અને ત્રણ ફલકની ગણતરી આ ત્રણ કેવી રીતે આવ્યા પાછા કે આ બે સાથે સંમિલિત છે એટલે આનો અડધો ભાગ આવા જો આનો અડધો ભાગ આવા જો આ બધા જો મને જો અહીંયા તમને વધારે સમજ પડશે જો આ ફલકની મધ્યમાં પરમાણુ ગોઠવાયેલા છે તો આ પરમાણુ ભલે તમને એક દેખાય અડધો ભાગ એક એકમ કોષ સાથે છે અડધો ભાગ આ બાજુ છે એટલે ટોટલ 6 છે પણ આપણે ડિવાઈડ બાય 2 કરવા પડે ભલે એટલે જવાબ 3 આવે અને આ ખૂણા પર મેં તમને કેટલા ગયા 4 એટલે ફલક કેન્દ્રિતમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવે 4 આવશે ક્લિયર એટલે જો સમજી ઇન્ડેક્સ ક્વેશ્ચન કાલે શીખી સાંભળે બધું તો દીકરાઓ આજની જે કેલ્ક્યુલેશન છે કે ભાઈ સાદો ઘન અંતર કેન્દ્રિત ઘન ફલક કેન્દ્રિત ઘનની અંદર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જણાવો સમજાવો તો એ થિયરીમાં પણ અગત્યનું અને દાખલામાં પણ અગત્યનું છે એટલે આને બરાબર સમજી લેજો નહીં સમજાય તો ફરી પાછો મને ફોન કરીને પૂછજો હું તમને સમજાવીશ પણ આ તમને બરાબર આવડવું જોઈએ ઓકે અહીં અટકીએ જય શ્રી રામ